થી વેલ્સ ટાઈમ છે કેટલા વાગ્યા 8:37 સવાર. આજે હું તમને બતાવીશ લંડનમાં આવેલો સસ્પેન્શન બ્રિજ. જો આ છે સસ્પેન્શન બ્રિજ. આપણે પહોંચી ગયા છીએ સસ્પેન્શન બ્રિજ. ચાલો હું તમને બતાવું સસ્પેન્શન બ્રિજ. આ 1800 સાલમાં બનેલો બ્રિજ છે. બ્રિજની પહેલાં ડાબી તરફ એનું લાઇબ્રેરી છે એક, ત્યાં કોઈ ઇતિહાસ લખેલો છે બ્રિજ વિશેનો, એ માહિતી આપેલી છે. હવે આપણે બ્રિજ તરફ જઈએ છીએ. હું તમને આખો બ્રિજ બતાવીશ કે કઈ રીતની બનાવટ છે. અને આ એની પહેલાં આવેલી ઓફિસ છે. આ જો લોખંડનો બ્રિજ છે આખો, અને સસ્પેન્શન મૂકેલા છે. આપણે જે ટ્રકમાં નીચે જે સસ્પેન્શન આવે, લોખંડની પ્લેટ જે આવે ટ્રક બસમાં હેવી વ્હીકલમાં, એ જ સસ્પેન્શન વાપરવામાં આવેલા હોય એવું લાગે છે. એટલે જ આનું નામ સસ્પેન્શન બ્રિજ રાખવામાં આવ્યું હોય છે. હવે હું ધીરે ધીરે પુલ તરફ જાઉં છું, તો હું તમને બતાવું છું કે કઈ રીતનો પુલ છે. આ 1-to-1 એટલે કે એક તરફથી બીજી તરફ પુલ આવેલો છે, વચ્ચે કોઈ પિલર નથી. આ જે પુલ છે એની ઉપર જવાની 1 પાઉન્ડની ટિકિટ છે, એટલે કે આપણા 100 રૂપિયા. ઉપરની બનાવટ પથ્થરની છે, અને આ પુલની નીચેનો નજારો છે, નદી રોડ. હવે આપણે આગળની તરફ જઈએ. ચાલો હું તમને બતાવું પુલ કઈ રીતનો છે. આ સસ્પેન્શન બ્રિજ જો એક તરફથી બીજી તરફ. હવે હું તમને આગળ બતાવું કે આ સસ્પેન્શન બ્રિજ એ જે છે એનું લોખંડ 1800 સાલમાં તૈયાર થયું હશે અને ત્યારે બન્યું હશે, અને આજ દિન સુધી હજી એ કટાયું નથી એવું ને એવું જ છે. ખૂબ સરસ છે, ખૂબ મજાનું સ્થળ છે. તમે નીચે જુઓ, નદી છે, રોડ છે, અને ખૂબ જ ઊંડું છે, ખીણ જેવું લાગે છે. હવે આપણે આગળ ચાલીએ છીએ, અને સામે એક ઉપર કિલ્લો દેખાય છે. હું તમને હમણાં જ થોડી વારમાં એ કિલ્લો પણ બતાવીશ. જો આ આખું જે સ્ટ્રક્ચર છે ઉપરનું એ પથ્થરોનું બનેલું છે. જો આ તમને નાનો એવો કિલ્લો દેખાય છે, ત્યાં સુધી આપણે જવાનું છે ચાલીને, અને ત્યાં પણ મજા આવે એવું છે બેસવાનું. મારી પાછળ ભૂરાઓ ચાલે છે, ભૂરીઓ છે. હું જે બોલું છું એને ખ્યાલ આવતો નથી, ખાલી સામે જોઈને હસે છે. અને બધા જ સાથી મિત્રો, આ એક પાછળ મારા વાઇફ છે, મારો મિત્ર છે, તમામ એન્જોય કરે છે, ફોટા પાડે છે, મારા વિડીયો ઉતારે છે. અને હવે હું તમને આખો બ્રિજ બતાવું, એક સાઈડથી બીજી સાઈડ કઈ રીતનો નજારો છે. ખૂબ જ સુંદર દ્રશ્ય છે. તમે જોઈ રહ્યા છો આ સસ્પેન્શન બ્રિજ. જો નીચે કોઈ પિલર નથી, એક તરફથી બીજી તરફ આખો લોખંડનો બ્રિજ છે, જેમ આપણે કેબલ બ્રિજ કહીએ છીએ એવો જ સુંદર બ્રિજ છે. અને 1800 સાલમાં આની બનાવટ છે. આજ દિન સુધી એવો ને એવો સ્ટ્રક્ચર છે, ખૂબ સરસ છે. તમે અહીંયા જોશો, હું તમને બધું બતાવીશ. ખૂબ સ્વચ્છતા પણ છે, એક પણ કાગળ તમને નીચે જોવા મળશે નહીં, એટલું સુંદર છે. અને ખૂબ મજાનું સ્થળ છે. કોઈ યુકે રહેતું હોય તો જોવા જેવું સ્થળ છે આવા જેવું. આ સસ્પેન્શન બ્રિજ, આ જોવાનું લોખંડ હજી પણ ખૂબ સરસ લોખંડ છે, મજબૂત છે, હજી પણ કાંટ લાગ્યો નથી. અને અમે તો આ લોકો સાથે વાત કરી તો એણે એવું કીધું કે હજી ડોનેશનના પૈસા આવે એટલે હજી સમારકામ કરવાનું છે. આ જે બાજુનું જે ગાર્ડન છે ત્યાંથી નજારો છે આખો, આ બ્રિજ સ્ટ્રક્ચર ઉપરનું પથ્થરનું, અને આખું સસ્પેન્શનથી બનેલું, એટલે સસ્પેન્શન લોખંડથી બનેલો છે. ખૂબ મજા આવી. અહીંયા આ ગાર્ડન છે, ત્યાં ફોટા પાડવાનું સ્થળ છે. હવે આપણે જઈએ ઉપરની તરફ. આપણે આ ઉપર કિલ્લામાં પહોંચી ગયા છીએ, અને અહીંયા પણ જો ખૂબ જ મોટી સંખ્યામાં પર્યટકો છે. અલગ અલગ દેશના પણ પર્યટકો તમે જોવા મળે છે, જે કે જેમ કે એ જે વાતચીત કરતા હોય એની બોલી ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ
અહીંનો બ્રિટિશ નથી, કોઈ અન્ય દેશનો નાગરિક છે, કોઈ યુરોપિયન છે, કોઈ ફ્રાન્સથી છે, કોઈ સ્પેનિશ બોલે છે, કોઈ પોર્ટુગીઝ બોલે છે, કોઈ ચાઇનીઝ વાત કરે છે, કોઈ જાપાનીઝ છે, એટલે આવું બધું છે. અને આ એનો મેપ છે, કાલિફ્ટન ક્લિફ્ટન કેમ્પ આ આખું સિટીનું નામ છે. ત્યાં નાનું આવા ટાઉન છે અને ટાઉન કહેવાય, એનો આખો ઇતિહાસ છે. 2000 વર્ષ જૂનો આ ઇતિહાસ છે, એ તમને મેં બતાવ્યો. અહીંયા જો ખૂબ મોટી સંખ્યામાં પર્યટકો છે, એટલે ખૂબ જ સારું સ્થળ છે. અને અહીંયા તમને સૌથી વધારે લોકો પાસે તમને ડોગ જોવા મળશે, અલગ અલગ પ્રકારના ડોગ, નાના મોટા અલગ અલગ જાતના ડોગ જોવા મળે તમને અહીંયા, અને બધા જ પાલતુ ડોગ, અને મજાની લાઈફ છે. અને હવે તમને હું નાનું ડોગી પણ બતાવું. આ જો નાનું ડોગી, આવું નાનું એવું છે. આ એના માલિક છે. અમે એને કીધું કે અમે આનો ફોટો વિડીયો ઉતારીએ, તો એણે કીધું હા હા, કે તમે ટિકટોક સ્ટાર લાગો છો. એ કે એને એના ડોગીને પણ કીધું, એનું ડોગીનું નામ લકી છે, એને પણ કહેવા લાગ્યા કે તું ટિકટોકમાં ફેમસ થઈશ, આની પાસે જા. તો તે આવા તૈયાર નહોતી, પણ સારું ડોગી છે એનું, એને પણ મજા પડી અમારી સાથે, તમે જોઈ શકો છો.